નમસ્કાર મિત્રો, હું પહોંચી ગયો છું માતાના મઢે. મિત્રો, તમે જોઈ શકો છો કે પબ્લિક બધું માતાના મઢે આવવાનું શરૂ થઈ ગયું છે. અને પાર્કિંગની વાત કરીએ તો મિત્રો, તમે જોઈ શકો છો કે ફોર વ્હીલના પાર્કિંગના 100 રૂપિયા છે અહીંયા, અને બાઇકના પાર્કિંગના 50 રૂપિયા છે. આવી રીતે અલગ અલગ પાર્કિંગના પ્લોટ બનાવવામાં આવેલા છે. ઉપર એ પણ તમે જોઈ શકો છો કે પાર્કિંગનો પ્લોટ છે મિત્રો. હા ભાઈ, પાર્કિંગ ભરા છે. કેટલા કારના કેટલા છે ભાઈ? અંદર જઈને પૂછી લેવું. તમે હમણાં બોલ્યા ને? હા મિત્રો, તમે જોઈ શકો છો એ માતાના મઢ તરફ, મંદિર તરફ જવાનો રસ્તો છે. આ પબ્લિક મિત્રો જો બધા દર્શન કરીને પાછું પડી રહ્યું છે. મિત્રો, તમે જોઈ શકો છો આ માતાના મઢની બજાર છે. મિત્રો, આપણે પહોંચી ગયા છીએ માતાના મઢે. મિત્રો, વિડીયોમાં મિત્રો કન્ટિન્યુ જોડાયેલા રહેજો. આપણે સીધા જશું માતાજીના મંદિર તરફ. આ છે મંદિર તરફ જવાનો રસ્તો. મિત્રો, તમે જોઈ શકો છો કે અહીંયા બેરીકેડ મારેલા છે. હલો વિનયભાઈ, આ તમે જોઈ શકો છો મિત્રો કે માતાજીની પ્રસાદીની અલગ અલગ કુંદડીઓ અને પ્રસાદી દુકાનો છે મિત્રો. અહીંયા આપણે જઈ રહ્યા છીએ અત્યારે માતાના મઢ તરફ. આ બંને બાજુ પ્રસાદીની દુકાનો છે મિત્રો. આ બાજુ પણ તમે જોઈ શકો છો કે નાની એવી બજાર ભરાણી છે મિત્રો. આ છે પદયાત્રીઓ જે માતાના મઢે પહોંચતા હોય તેનો પહેલાનો નજારો. મિત્રો, તમે જોઈ શકો છો કે અત્યારે બિલકુલ પબ્લિક ના જેવું દેખાઈ રહ્યું છે, કારણ કે અમે 3 દિવસ પહેલા અહીંયા પહોંચી ગયા છીએ. અત્યારે બિલકુલ ટ્રાફિક નથી. 2 દિવસ પછી મિત્રો અહીંયા પગ મૂકવાની પણ જગ્યા નહીં મળે, દર્શન કરવાનો પણ વારો નહીં આવે. મિત્રો, તમે જોઈ શકો છો કે અલગ અલગ દુકાનો અહીંયા છે. તમે જોઈ શકો છો માતાજીની ચુંદડીની દુકાનો છે મિત્રો. સામે છે મંદિરમાં અંદર એન્ટર કરવાનો રસ્તો. મિત્રો, તમે જોઈ શકો છો વિડીયોમાં. મિત્રો કન્ટિન્યુ જોડાયેલા રહેજો. જેમ ચોટીલામાં જેમ બજાર છે એવી સેમ બજાર મિત્રો અહીંયા તમે જોઈ શકો છો. માતાજીની ચુંદડીઓ અલગ અલગ જાતની અહીંયા વેચાઈ રહી છે પ્રસાદી તરીકે. બજાર જ છે મિત્રો, તમે જોઈ શકો છો માવાના પેડા. ક્યાંના પેડા બાપા? કચ્છના માવાના. શું ભાવ? કુલફી. શું ભાવ? શું પેડા નો? સોના 500 યુટ્યુબર. હા, અને ઓલા સફેદ પેંડા ના? સોના 800. બધા સોના 800. કચ્છના પ્રખ્યાત પેંડા છે મિત્રો, તમે જોઈ શકો છો. 100 રૂપિયાના 250 છે. આપણે વર્તા ટેસ્ટ કરશું અહીંયા. જય માતા, જય માતાજી, જય માતા, જય માતા. મિત્રો, તમે જોઈ શકો છો કે પ્રસાદીની દુકાનો છે, ઘણી બધી દુકાનો છે. આજે પબ્લિક બિલકુલ નથી મિત્રો, એમ કહી શકે તે આવે, કારણ કે અમે બાઇક લઈને અહીંયા પહોંચ્યા છીએ. અને લોકો બધા ચાલીને આવતા હોય છે, બાઇકમાં આવતા હોય છે, કારમાં આવતા હોય છે. દેશદેવી મા આશાપુરા મંદિર આપનું હાર્દિક સ્વાગત કરે છે મિત્રો. આ તમે જોઈ શકો છો કે બેરીકેડ બનાવવામાં આવેલ છે. વિડીયોમાં મિત્રો કન્ટિન્યુ જોડાવેલા રહેજો. મિત્રો, તમે જોઈ શકો છો કે દર્શને જવા માટે બેરીકેડ બનાવેલામાં આવેલ છે. આ બેરીકેડમાંથી તમારે પસાર થઈને માતાજીના મંદિરે પહોંચવું પડશે. જો સામે તમે જોઈ શકો છો કે માતાજીનું મંદિર તમે દેખાઈ રહ્યું છે માંડવાની પાછળ. આ બેરીકેટમાં અત્યારે તો ટ્રાફિક નથી એટલે સીધું મંદિરમાં તમને દર્શન થઈ જશે મિત્રો. વિડીયોમાં મિત્રો કન્ટિન્યુ જોડાયેલા રહેજો. મિત્રો, આ બેરીકેટ પસાર કરીને તમે અહીંયા પહોંચી જશો. તમે જોઈ શકો છો કે દર્શન કરવાવાળાની ઘણી બધી લાઈન છે મિત્રો. સામે મંદિર પરિસર દેખાઈ રહ્યું છે. મંદિરની અંદર શૂટિંગ કરવાની મિત્રો મનાય છે, એટલે મંદિરની અંદર શૂટિંગ હું તમને નહીં કરીને બતાડું.
આ તમે જોઈ શકો છો કે ભક્તોની ઘણી બધી લાઈન છે મિત્રો, મંદિર પરિસરમાં પણ પહોંચી ગયા છે. આ છે આશાપુરા માતાજીનું મંદિર મિત્રો, તમે જોઈ શકો છો. દર્શન કરવા મંદિર તો મિત્રો ખુલી ગયું છે, દર્શન કરવાની લાઈન પણ ઘણી બધી છે મિત્રો, તમે જોઈ શકો છો. સામે મિત્રો મંદિર તમે જોઈ શકો છો. મિત્રો દર્શન કરી લેજો બધા તમે. આટલી બધી ગળદી છે મિત્રો, અત્યારે આપણો વારો દર્શન કરવામાં નહીં આવે. અને મંદિરની અંદર શૂટિંગ કરવાની પણ મનાઈ છે મિત્રો. આ તમે જોઈ શકો છો કે હજારો શ્રદ્ધાળુઓ અહીંયા પહોંચી ગયા છે. આ બાજુ પણ એક ગેટ છે મિત્રો. મિત્રો તમે અહીંયા મંદિરની અંદર જે ટેલિવિઝન સ્ક્રીન મૂકેલી છે ત્યાંથી માતાજીના દર્શન અહીંયા થઈ રહ્યા છે મિત્રો, તમે પણ દર્શન કરી લેજો. કારણ કે લાઈનમાં તો મિત્રો આપણો વારો આવે એમ છે નહીં મિત્રો. લાઈન બહુ જ લાંબી છે, બંને બાજુ લાઈન લાંબી છે મિત્રો. બહુ ટ્રાફિક છે મિત્રો, તમે જોઈ રહ્યા છો. મિત્રો સામે પાછળ તમે જે જોઈ રહ્યા છો તે મંદિરનો બીજો દ્વાર છે. શું નામ તમારું? મારું નામ નરેશભાઈ. ક્યાંથી આવો છો તમે? મોરબી. હાલીને આવ્યા કે વાહન લઈને? ના, વાહન લઈને આવ્યો. બરાબર છે. લાઈનમાં ટ્રાફિક જાતું હોય દર્શન કરવામાં. આજે વારો નહીં આવે દર્શન કરવામાં? નહીં આવે એવું લાગે છે મિત્રો. તમે ટ્રાફિક જોઈ શકો છો મિત્રો વિડીયોમાં. મિત્રો કન્ટિન્યુ જોડાયેલા રહેજો. મિત્રો આપણે પહોંચી ગયા છીએ મંદિરની એકદમ નજીક મિત્રો, તમે જોઈ શકો છો. આ લેડીઝ વિભાગ છે અને ટ્રાફિક મિત્રો ઘણું બધું છે. મંદિરની અંદર શૂટિંગ કરવાની મનાય છે મિત્રો. આપણે અહીંયાથી જ માતાજીના દર્શન કરશું, કારણ કે ગળદી બહુ જ છે મિત્રો. આમાં ધક્કામુક્કી તમે જોઈ શકો છો. તમે જો એક જ ગેટમાંથી બધા લોકોને એન્ટર થવાનું હોય છે. ટ્રાફિક બહુ જ છે મિત્રો. આ છે માતાના મઠ મિત્રો. મિત્રો હજી પદયાત્રાના શ્રદ્ધાળુઓ હજી પહોંચ્યા નથી, તો પણ અત્યારે આટલું બધું ટ્રાફિક છે. તમે જોઈ શકો છો કે આ મંદિરના બહાર નીકળવાનો રસ્તો છે. જ્યારે પબ્લિક અહીંયા પહોંચશે ત્યારે તમને અહીંયા મૂકવાની પણ જગ્યા નહીં મળે. તમે જોઈ શકો છો કે મંદિર પરિસરમાં માંડવા પણ સરસ મજાના નાખેલા છે મિત્રો. આ છે મંદિરની બહાર નીકળવાનો રસ્તો. આપણે આ બાજુ જશું મિત્રો. આ છે મંદિરનો પાછળનો ભાગ મિત્રો, તમે જોઈ રહ્યા છો. જય માં સપુરા, જય દેશ દેવી માં સપુરા. મિત્રો આ સામે તમે જે જોઈ રહ્યા છો તે મંદિરનો પાછળનો ગેટ છે મિત્રો. સામે તમે જે પગથિયા જોઈ રહ્યા છો તે મંદિરનો પાછળનો ગેટ છે અને તેની જ બરોબરની બાજુમાં શૌચાલય અને નાહવા માટેની વ્યવસ્થા છે. સામે તમે જોઈ શકો છો બે ભાઈ અંદર જઈ રહ્યા છે. મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. મંદિરની અંદર દર્શન કરવામાં બહુ જ ગળદી છે, વિડીયોગ્રાફી કરવાની મનાય છે મિત્રો. અંદર હું શૂટિંગ નહીં કરી શકું, પણ આ તમે જોઈ શકો છો કે અત્યારે માતાના મઢે કેટલી બધી ભીડ છે મિત્રો. વિડીયોમાં મિત્રો કન્ટિન્યુ જોડાયેલા રહેજો. મિત્રો મંદિરની સામે જ બરાબર ભોજનાલય આવેલું છે. તમે જોઈ શકો છો કે માતાના મઢનું મુખ્ય મંદિર છે આશાપુરા માતાજીનું. અને અમે જ્યારે આવ્યા ત્યારે મિત્રો આટલી ભીડ નહોતી મિત્રો, તમે જોઈ શકો છો અડધી જ કલાકમાં પબ્લિક કેટલું ભેગું થઈ ગયું છે. અને અહીંયા તમે જોઈ શકો કે પાછળ આ ભોજનાલયનો ગેટ છે મિત્રો. આ બિલ્ડિંગ જ ભોજનાલય છે. અહીંયા પ્રસાદી સાંજના સમયે શરૂ થતી હોય છે. સામે તમે જે જોઈ રહ્યા છો તે મંદિરનો મુખ્ય પ્રવેશ દ્વાર છે મિત્રો. વિડીયોમાં મિત્રો કન્ટિન્યુ જોડાયેલા રહેજો.
મિત્રો, તમે જે જોઈ રહ્યા છો તે મંદિરનો પ્રવેશ દ્વાર છે. મિત્રો, આ તમે જોઈ શકો છો. અહીંયાથી મંદિરમાં બહાર નીકળવાનો રસ્તો છે અને આ છે માતાના મઢની મેઇન બજાર. મિત્રો, તમે જોઈ શકો છો સામે એક ઇંગળજ માતાજીનું મંદિર આવેલું છે અને આ નાની એવી બજાર છે. મિત્રો, તો આપણે આ સીધો જ રસ્તો મિત્રો બસ સ્ટેશન તરફ જાય છે. આ સીધો જ રસ્તો બસ સ્ટેશન તરફ જાય છે. આપણે થોડા થોડા આગળ હાલશું ને તમને બજાર પણ દેખાડશું. મિત્રો, આ તમે જોઈ શકો છો આશા મોલ. નાના નાના છોકરાઓ માટે રમકડા, કટલેરીની સ્ટોલની દુકાનો, કચ્છના પ્રખ્યાત પેંડા. કચ્છી મોજડીયું, કચ્છી હેન્ડક્રાફ્ટ ની બનેલી સાલો. મિત્રો, તમે જોઈ શકો છો આમાં. આ છે મિત્રો બસ સ્ટેશન તરફ જતો રસ્તો. મિત્રો, તમે જોઈ શકો છો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. મિત્રો, આપણે પહોંચી ગયા છીએ માતાના મઢે. મિત્રો, પદયાત્રાએ આવતું પબ્લિક મિત્રો લગભગ પહેલા નોરતે કા પહેલા નોરતાના એક દિવસ પહેલાં અહીંયા પહોંચતું હોય છે, પણ અમે પહોંચી ગયા છીએ 3 દિવસ પહેલા. આ તમે 3 દિવસ પહેલાનું મિત્રો આટલું ટ્રાફિક તમે જોઈ શકો છો અને જેથી તમે પદયાત્રા લોકો અહીંયા પહોંચશે ત્યારે તમને પગ મૂકવાની પણ જગ્યા નહીં મળે. આ છે માતાના મઢ તરફ જતો રસ્તો. મિત્રો, તમે જોઈ શકો છો. મિત્રો, તમે જોઈ શકો છો કચ્છના પ્રખ્યાત માવાના પેંડા છે. આ તમે જોઈ રહ્યા છો તે માતાના મઢની આપણે બજારમાં જ છીએ. મિત્રો, આપણે દુકાનના ઓનર સાથે પણ વાત કરશું અને શું કિંમત છે અને આ માતાના મઢે આ જૂનામાં જૂની દુકાન છે. મિત્રો, આ તમે જોઈ રહ્યા છો. મિત્રો, આ કચ્છમાં કચ્છનું પ્રખ્યાત કંકુ છે. મિત્રો, તમે જોઈ શકો છો કે અલગ અલગ જાતના કંકુ છે, બધાનો કલર અને રંગ અલગ છે અને ક્વોલિટી અલગ છે. મિત્રો, તમે જોઈ શકો છો કે કચ્છનું પ્રખ્યાત આ દુકાનમાં જ અહીંયા મળે છે. મિત્રો, મિત્રો તમે સામે જે જોઈ રહ્યા છો આશાપુરા માતાજીનો મંદિર છે. મિત્રો, માતાનો મઠ છે. મિત્રો, આ તમે જે જોઈ રહ્યા છો અને મંદિરમાં દર્શનમાં તમે લાઈન પણ જોઈ શકો છો કે કેટલી બધી લાઈન છે. મિત્રો, માતાના પગપાળે યાત્રા આવતા લોકોના કેમ્પના વિડીયો, સેવા કેમ્પના વિડીયો બધા જ મારી ચેનલ ઉપર મેં મૂકેલા છે. મિત્રો, તો મારી ચેનલમાં જઈને તમે વિડીયો બધા જોજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. મિત્રો,